તેણી આ પહેરી લે. શું આને પહેરી લે? આ તો તારા લગ્નનું પાનેતર છે. હું આને કેવી રીતે પહેરી શકું શૌરવરી? જો તારે લગ્નનું જ પાનેતર પહેરાવું તું તો મારા માટે બીજું બનાવી દેવું જોઈએ ને. પહેલા ખબર હોત તો હું લઈ આવત તારા માટે, પણ દાદીજીએ કાલે સાંજે જ મને કહ્યું કે પૂજામાં લગ્નનું પાનેતર પહેરવું પડશે. પહેરી લેને પ્લીઝ, આટલા ઓછા સમયમાં હું ક્યાંથી લઈ આવું? હું કઈક બીજું પહેરી લેજું, તારા કપડા નહીં પહેરું. તેણી પાગલ થઈ ગઈ છે શું? તે સાંભળ્યું નહીં જાગૃતિએ હમણાં શું કહ્યું કે પૂજામાં લગ્નનું પાનેતર જ પહેરવું પડે. પહેરી લેને પ્લીઝ 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 પ્લીઝ. મારા નસીબમાં શૌરવરીને ઉતરેલા કપડા જ લખ્યા છે. હજુ જા જયપુર. કઈ કહ્યું તે? ના કઈ નહીં. તો જા ને જલ્દી, ટાઈમ નથી. પંડિતજી આવી ગયા છે, આપણે નીચે જવાનું છે ફટાફટ. I'm sorry and thanks a lot. ફરીથી મને ઇગ્નોર કરી રહ્યો છે. I'm sorry મેં કાલે કોફી શોપમાં તમને આટલું સંભળાવ્યું અને આજે પણ તમને ખોટા એડ્રેસ પર મોકલીને આટલા હેરાન કર્યા. એન્ડ થેન્ક્સ અ લોટ કે તમે મારા મોટા પપ્પાને ફરિયાદ ન કરી. ઇટ્સ ઓકે. મોટા પપ્પા તો કહેતા હતા કે તમે અહીં કામ શીખવા આવ્યા છો, પણ તમે તો અહીં આરામથી બેસીને બુક વાંચી રહ્યા છો. હું રમણીક અંકલની રાહ જોઈ રહ્યો છું અને મને ટાઈમ વેસ્ટ કરવો ગમતો નથી, એટલે બુક વાંચી રહ્યો હતો. એનીવેઝ, વોશરૂમ કઈ તરફ છે? અહીંથી સ્ટ્રેટ એન્ડ ધેન લેફ્ટ. થેન્ક યુ. વિચિત્ર માણસ છે. હું એની સાથે વાત કરવા માંગુ છું અને પુસ્તક વાંચી રહ્યો છે. હવે હું એનો બધો અહંકાર ઉતારી દઈશ. હજુ લે તું સિજન સાથે પંગો. અને હવે આ ઝુમખા હલે છે તો એવું લાગી રહ્યું છે કે પાર્થ મારા કાનમાં કંઈક કહી રહ્યો છે. જ્યારે હું આ ઇયરિંગ પહેરીને મંડપ તરફ જઈ રહી હતી ને, ત્યારે ઇયરિંગ હાલે તો મને એવું લાગતું હતું કે પાર્થ જાણે કાનમાં કંઈક કહી રહ્યો. અને આ હારનું બંધન એવું લાગે છે કે જાણે જીવનભર માટે બંધાઈ ગઈ છું પાર્થની હારે. અને જ્યારે આ હાર પહેર્યો તો એવું લાગ્યું જાણે હું અને પાર્થ જન્મો જન્મના બંધનમાં બંધાઈ ગયા હોઈએ. તેણી, શું થયું? હું કઈ બબડતી હતી શૌરવરી? ના, ચલ તૈયાર થઈ જા. શૌરવરી વાવ. દાદી, લાગે છે દાદીજી અહીંયા જ આવે છે. તું 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 બાથરૂમમાં છુપાઈ જા. બાથરૂમમાં, હા ચલ. સાંભળ, અવાજ ના કરતી અને જ્યાં સુધી ના બોલાવું ત્યાં સુધી બહાર ના આવતી, ઠીક છે? તને ખબર છે તને આવી રીતે જોઈને મને શું લાગે છે? એવું લાગે છે જાણે તું અને તારો બધો જ પ્રેમ માત્ર મારા માટે જ હોય. કેમ આવ્યો છે તું અહીંયા? વયો જા અહીંયાથી, વયો જા. પાર્થ ભૂસાઈ ગયું, બીજું બધું બરાબર છે. ક્યારેય નહીં થઈ શકે ટેણી, ક્યારેય નહીં.
આમણે એમની કોઈ બુક નીચે મૂકી હતી, તે લીધી છે? ના ભાભી, હું તો ક્યારની મારા રૂમમાંથી બહાર જ નથી નીકળી. અરે, કઈ બુક હતી તમારી? ધ ગ્લાસ પેલેસ. તમારી બુક ક્યાં છે એ તો ખબર નથી, પણ મારી પાસે આ બુક છે. એક સેકન્ડ. તમારી ઈચ્છા હોય તો હું તમને આપી શકું છું. થેન્ક યુ. એ તો શું છે કે કોઈ બુક પૂરી ન થાય ત્યાં સુધી ત્યાંની બુકમાં જ રહે છે? તમને કેવી રીતે ખબર કે હું આજ કહેવાનો છું? એક્ચ્યુઅલી મારી સાથે પણ આવું જ થાય છે. મને તો ટેણીનો વિચાર જ ના આવ્યો. મને આ બંધ કરીને વહી ગઈ તો આપણે આવનારા બાળકની માં તરીકે તારી સાથે પૂજામાં બેસવાની છે. પણ તું બહુ જ સુંદર લાગી રહી છે. તારી ભાષામાં કહું તો મસ્ત. અરે જો અમન હોત તો એને ખબર પડત કે કેટલો લકી છે. પણ છે ક્યાં એ? આઈ મીન, કાલ રાતથી ગાયબ છે. એ કહેતો હતો કે આજે વાત કરશે, પણ ના એનો ફોન લાગે છે, ના એ ઘરે આવ્યો છે. પાર્થ, શૌર્વરી, નીચે આવી જાઓ, પૂજા શરૂ થવાની છે. પૂર્ણિકા કી? પણ કોઈ ગડબડ થઈ જશે તો? અરે કોઈ જ ગડબડ નહીં થાય બાબા, તું બસ કઈ બોલતી નહીં અને આ ચુંદડી આવી રીતે માથે જોડી રાખજે. અને આજનો દિવસ થોડી વાર માટે એવું માનીને વર્જે કે તું શૌર્વરી છે, મારી જગ્યાએ બેઠી છે તું, પાર્થની પત્ની, ટેણી નહીં. એક સેકન્ડ, પણ માથે ઓઢવાનું કારણ શું કહીશું આપણે? કહી દેજે કે શૌર્વરી પોતાના લગ્નની દરેક મોમેન્ટ એવી જ રીતે જીવવા માંગે છે જે રીતે એના લગ્નના દિવસે જીવી હતી, એટલે માથે ઓઢીને આવી છે પૂજામાં. કેમ થાય છે મારી હારે આવું? હું કેમ ખેંચાઈ રહી છું પાર્થ તરફ? ઠીક છે, ચલ. હા, જા જા જા, જલ્દી જા, નહીં તો કોઈ ઉપર આવી જશે. એણી, આ પાઉચ મને દાદીજી આપ્યું હતું, એમાં ચાંદીના સિક્કા છે જે ભેટમાં આપવાના છે, ઠીક છે? શૌર્વરી વાવ, પાર, બેટા જલ્દી આવો ને નીચે. હવે આ ઝુમકા હલે છે તો એવું લાગી રહ્યું છે કે જાણે પાર્થ મારા કાનમાં કંઈક કહી રહ્યો છે. આહારનું બંધન એવું લાગે છે કે જાણે જીવનભર માટે પાર્થારે બંધાઈ ગઈ છું હું. પહેર્યા પછી તો એવું લાગે છે કે જાણે હું ખરેખર પાર્થની દુલ્હન બની ગઈ છું. એ તું મને એટલો ચોંટીને હું કેમ ચાલે છે? થોડું દૂર ચાલ. ચાલ. જ્યાં દિલનો દિલ સાથે સંબંધ જોડાયો હોય ને ત્યાં કોઈને કંઈ કહેવાની જરૂર જ નથી પડતી. એ જ સાચા પ્રેમની સૌથી મોટી નિશાની છે.
તું એકલી નથી, કોઈ છે જેને તારા સપનાઓની, તારી ઈચ્છાઓની અને તારી ચિંતા છે, અને હું છું.